कोरोना काल में पण वालीओने शैक्षणिक संस्थाओं लूटी रही होवानी फरियादो उठी छे। सरकारे हाल में केटलाक वर्गो सरकारनी कोरोना अंगेनी गाइडलाइन साथे शुरू करवानी परवानगी आपता ज विद्यार्थीओना वालीओ पासेथी जूनी शैक्षणिक फी अने शैक्षणिक सामग्री पण शैक्षणिक संस्थाओमांथी ज खरीदवा माटे दबाण करवामां आवी रह्या होवानी फरियाद साथे वालीओमां पण रोष जोवा मळी रह्यो छे। त्यारे शिक्षण विभाग पण आवी शैक्षणिक संस्थाओ सामे कार्यवाही करे ते पण जरूरी छे। समग्र विश्व छेल्ला દોઢ વર્ષથી કોરોનાની મહામારી વચ્ચેથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓ પણ છેલ્લા દોઢ વર્ષથી બંધ હતી। છતાં પણ ઓનલાઈન શિક્ષણ થકી પણ વાલીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવી હતી અને હાલમાં જ કોરોનાની બીજી લહેર નહીવત થતાં જ સરકાર દ્વારા પણ શૈક્ષણિક સંસ્થાઓમાં 9-11 ધોરણના વર્ગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવતા શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સરકારની કોરોનાની ગાઈડલાઈન સાથે પ્રવેશ આપવામાં આવ્યો છે। શાળાઓ શરૂ થતાં જ વિદ્યાર્થીઓને નોટબુક અને પુસ્તક પણ જરૂરી બની જતા હોય છે, પરંતુ આ જ નોટબુક જે તે શિક્ષણ સંસ્થાઓની જાહેરાતવાળા શાળામાંથી જ ખરીદવા માટે શૈક્ષણિક સંસ્થાના સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવે છે। તદુપરાંત જે નોટબુક્સ અને પુસ્તકો બજારમાં MRPની કિંમત કરતાં ઓછા ભાવે મળતા હોય છે, તે જ નોટબુક અને પુસ્તકો શૈક્ષણિક સંસ્થાઓમાં ડબલ અને ત્રણ ગણા ભાવ સાથે વાલીઓ જે તે શૈક્ષણિક સંસ્થામાંથી ખરીદવા માટે મજબૂર બન્યા છે। અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોરોના કાળ વચ્ચે પણ હવે માનવતા રહી નથી તેવા આક્ષેપો વાલીઓ કરી રહ્યા છે। શૈક્ષણિક સંસ્થાઓની મનમાની સામે વાલીઓ પણ લાચાર બની રહ્યા છે। જો શૈક્ષણિક સંસ્થાઓ સામે વાલીઓ અવાજ ઉઠાવે તો પોતાના સંતાનોના શિક્ષણ ઉપર માઠી અસર થઈ શકે તે માટેની દહેશત પણ રહેતી હોય છે। ભરૂચ જિલ્લામાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું હોય તેવા આક્ષેપો પણ વાલીઓ કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાંથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે વાલીઓને દબાણ કરવામાં આવતા હોય તો વાલી પણ જો નામઠામ વગરની અરજી શિક્ષણ અધિકારી કચેરીને કરે તો પણ તાત્કાલિક ધોરણે તે દિશામાં તપાસ કરી શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની જરૂર જણાઈ રહી છે। આવી શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ અધિકારીના ધ્યાને આવશે તો તેઓ દ્વારા આવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાની માહિતી શિક્ષણ અધિકારી નવનીત મહેતાએ પૂરી પાડી હતી। આગામી દિવસોમાં વાલીઓ પણ જાગૃત થઈ આવી શૈક્ષણિક સંસ્થાઓ સામે કોઈપણ પ્રકારના ભય વિના ફરિયાદ કરવા આગળ આવે તે જરૂરી છે। ખાસ કરીને આપના માધ્યમથી મારે એટલું જ ખાસ કહેવું છે કે ભરૂચ શહેર અને જિલ્લામાં 32 જેટલી સરકારી શાળાઓ છે। એ રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા અભ્યાસક્રમ પ્રમાણે જ એને મફત પાઠ્યપુસ્તક આપવામાં આવે છે। ગ્રાન્ટેડ શાળાના પણ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મફત પાઠ્યપુસ્તક આપવામાં આવે છે। ત્યાર પછી નોટબુક્સને એ તો વિદ્યાર્થીએ કે વાલીએ એણે માર્કેટમાંથી ખરીદવાના હોય છે। રહી વાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની, તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં કેટલીક શાળાઓએ NCF 2005 પ્રમાણે પોતાના ક્યુરિક્યુલમ જે છે એ અલગ અલગ રીતે રાખેલા હોય છે, નિર્ધારિત કરેલા હોય છે, અને એ અભ્યાસક્રમ અંતર્ગત એ જે પબ્લિકેશન્સના બુક્સ હોય છે શાળાઓ પોતે વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરતી હોય છે। આમ સામાન્ય રીતે NCERTના જે અભ્યાસક્રમ છે કે CBSE સ્કૂલના અભ્યાસક્રમ છે એ નિર્ધારિત થયેલા છે, પણ કેટલીક શાળાઓ પોતાના એક ડેવલપ કરેલા ઇન્ટરનેશનલ બોર્ડ સાથેની શાળાઓ, બીજી શાળાઓ પણ પોતાના અભ્યાસક્રમો ડેવલપ કરેલા હોય છે। એટલે એ પુસ્તકો માટે આગ્રહ કરતી હોય કેટલીક શાળાઓ, એવું હોઈ શકે છે। પરંતુ આજરોજ આપ પૂછી રહ્યા છો ત્યારે મારે એટલું કહેવું પડે કે આજ પર્યંત મને કોઈ વાલીએ ફરિયાદ કરેલી નથી કે આ શાળા અમારા ઉપર, ભરૂચ જિલ્લા અને શહેરની વાત કરીએ ત્યાં સુધી કોઈ વાલીએ મારા ઉપર કોઈ ફરિયાદ કે કંઈ કરેલી નથી। જનરલી સર શું થતું હોય છે કે વાલીઓને એવી બીક રહેતી હોય છે કે ભાઈ કદાચ હું કમ્પ્લેન કરીશ તો કદાચ સ્કૂલ મારા છોકરા ઉપર, જો એક વસ્તુ છે કે FRC આવ્યું, કેટલાય વાલી અહીંયા આવે છે અને આ ઓફિસનો અભિગમ એવો છે કે વાલીના સરકારશ્રીના નિયમ પ્રમાણે જ શાળા ફી લે, એ માટેના સોલ્યુશન માટે હંમેશા કચેરી તત્પર હોય છે। કોઈ પણ શાળા વાલી ઉપર આ પુસ્તક અહીંયાથી જ લેવું, અમારા પાસે લેવું એ કમ્પેલ કરી શકતી નથી, અને છતાં પણ કોઈ પણ ફરિયાદ હોય તો તાત્કાલિક અમારી ટીમ દ્વારા એ શાળાને સોકોજ નોટિસ આપીને પણ ખુલાસા પૂછવામાં આવે। જ્યારે ગુજરાત સરકારે શાળાઓ શરૂ કરવા માટે 50% જેટલા વિદ્યાર્થીઓને પરમિશન આપી શરૂ કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા શિક્ષણ માફિયાઓને
ફરીથી એક વખત ખુલ્લો છૂટો ડોર મૂકી દીધો એવું લાગી રહ્યું છે. શિક્ષણ માફિયાઓ બેફામ છે. ફી માટે સરકારે કોઈ પણ નિર્ણય લીધો નથી કે ફી કેટલી ઉઘરાવી, કેવી પ્રમાણે ઉઘરાવી. હજુ પણ મહામારી કોરોનાની ચાલુ જ છે ને લોકોના આર્થિક રીતે નબળા છે. જ્યારે સ્કૂલોમાંથી 50 રૂપિયાની જે પુસ્તકો આપવામાં આવે છે, યુનિફોર્મ લેવા માટે દબાણ કરવામાં આવે છે, બીજી ફી માટે જો ફી ન ભરી હોય તો સ્કૂલમાં પ્રવેશ નથી આપવામાં આવતો, આ બધી અન્ય બાબતો જેવી બાબતોના લીધે વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. આવનારા સમયમાં NSUI આ બાબતે જરૂરથી જલદ જલદ આંદોલન કરશે શાળાઓ પર જઈને. જે અગાઉના કરેલા હતા તાળાબંધી, હલ્લા બોલ, કાયદેસરની કાર્યવાહી એવું અગાઉ પણ ચાલુ કરશે. તે માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સહકાર આપે જ આશા.